तमारी स्वाध्याय पोथीनुं पेज नंबर 37 जुओ। तेमां तमने अहीं प्रश्न नंबर 25 में सूचना आपी छे, वाँचो अने लखो। बाळको अहीं यज्ञना घोड़ा नी आपणे वार्ता जे जोई तेमांथी रु ज्ञ त्र वाळा शब्दो अहीं आपणे लख्या छे, એ મૂળાક્ષરવાળા શબ્દો અહીં લખેલા છે, તો આપણે એ વાંચીશું। જો મારી સાથે અત્યારે તમારે ધ્યાનથી અભ્યાસ કરવાનો છે। ઋષિ, વિષ્ણુ, હર્ષદ, અહીંયા રકાર આપ્યો છે એટલે આપણે ર બોલ્યા। હર કોઈ પણ મૂળાક્ષરની પછી આવતો હોય આ રકાર એટલે હર, તો અહીંયા રકાર આપણે મૂક્યો હર્ષદ। હના પછી ર બોલાય છે એટલે એના પછીના મૂળાક્ષર પર આપણે રકાર આ મૂક્યો। એના પછી છે જુઓ ત્રણ, ચિત્ર, ત્રાસ, યજ્ઞ, જ્ઞાન, વિજ્ઞાન। તો બાળકો આ રીતે તમારે શબ્દ લેખન કરવાનું છે। બાળકો પેજ નંબર 37 પર જ જુઓ। પ્રશ્ન નંબર 26, ચિત્ર જોઈ શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો, નમૂનો આપ્યો છે। તો બાળકો અહીં તમારે આ ચિત્ર જોવાનું છે અને પછી આ બે શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાનું છે। અહીંયા નમૂનારૂપે એક વાક્ય આપણને બનાવીને બતાવ્યું છે। જુઓ યજ્ઞ અને ઋષિ, તો અહીંયા વાક્ય બનાવ્યું ઋષિ આશ્રમમાં યજ્ઞ કરીએ છે। તો આવી રીતે બીજા વાક્ય બનાવવાના છે। જુઓ બે, અહીંયા આ પતંગનું ચિત્ર છે અને આ છે પતંગ, અને ત્રણ બે શબ્દ આપેલા છે। તો આપણે વાક્ય બનાવ્યું મારી પાસે ત્રણ પતંગ છે, અને એના પછીનું વાક્ય છે ત્રીજા નંબરમાં, અહીંયા માછલીનું ચિત્ર છે અને ચિત્ર અને માછલી શબ્દ આપ્યો છે। તો આપણે વાક્ય બનાવ્યું આ ચિત્ર માછલીનું છે, તો બંને શબ્દો વાક્યમાં આવી ગયા। એના પછીનું ચાર નંબરમાં છે જો આ છોકરી છે, તે વિજ્ઞાનનું પુસ્તક વાંચી રહી છે, અને અહીંયા પ્રજ્ઞા અને વિજ્ઞાન શબ્દ આપેલો છે। તો આપણે વાક્ય બનાવ્યું પ્રજ્ઞા વિજ્ઞાનનું પુસ્તક વાંચે છે। પાંચ, અહીંયા શાકભાજીવાળો બતાવ્યો છે, શાકભાજીવાળો ભાઈ, અને અહીંયા શબ્દો આપ્યા છે વજન અને ત્રાજવું। તો આપણે વાક્ય બનાવ્યું ત્રાજવાથી વજન કરાય છે। તો બાળકો આ રીતે તમારે શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાના છે। તો બાળકો પેજ નંબર 38 પર જુઓ, પ્રશ્ન નંબર 27 સ્વાધ્યાય પોથીમાં જુઓ, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો। તો બાળકો આ પ્રશ્નોના ઉત્તર આપણે જે યજ્ઞનો ઘોડો વાર્તા સાંભળી તેમાંથી આ પ્રશ્નોના જવાબ આપવાના છે। પ્રશ્ન એ, લવ ક્યાં બેઠેલો છે? તો બાળકો લવ એ વાલ્મીકિ ઋષિના આશ્રમ પાસે બેઠેલો છે, વાલ્મીકિ ઋષિના આશ્રમ પાસે લવ બેઠેલો છે। પ્રશ્ન નંબર બે, યજ્ઞના ઘોડાને કોણે પકડ્યો હતો? તો બાળકો યજ્ઞના ઘોડાને લવે પકડ્યો હતો નહીં, જે સીતા માતાનો પુત્ર હતો લવ તેણે યજ્ઞનો ઘોડો પકડ્યો હતો, તો યજ્ઞનો ઘોડો લવે પકડ્યો હતો। ત્રણ, યજ્ઞનો ઘોડો કોનો હતો? તો બાળકો યજ્ઞનો સંગારેલો ઘોડો રાજા રામનો હતો, તો આપણે જવાબમાં નથી, યજ્ઞનો ઘોડો રાજા રામનો હતો। પ્રશ્ન નંબર ચાર, લવના ભાઈનું નામ શું હતું? તો લવના ભાઈનું, એ બે ભાઈ હતા ને લવ અને કુશ, તો લવના ભાઈનું નામ કુશ હતું। પાંચ, સૈનિકોને કોણ હરાવે છે? તો બાળકો ઘણા બધા સૈનિકો આવે છે ત્યારે બંને ભાઈ સૈનિકોને હરાવે છે ને,
તો આપણે જવાબમાં નથી સૈનિકોને ન વડે ખુશ હરાવે છે. તો આ રીતે તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો બાળકો સ્વાધ્યાય પોથીનું પેજ નંબર 39 પર જુઓ. અહીંયા તમને પ્રશ્ન નંબર 28 આપેલો છે. નીચેના વાક્યો કોણ કહે છે તે લખો. તો બાળકો આ યજ્ઞના ઘોડા વાર્તામાં યજ્ઞનો ઘોડો જે વાર્તા આપણે સાંભળી અને ભણ્યા તેમાંથી આ વાક્યો આપેલા છે. તો આ વાક્યો કોણ કહે છે તે આપણે તેનું નામ અહીં આ લંબચોરસમાં લખવાનું છે. તો પહેલું આપણે વાંચીશ, અરે આ તો યજ્ઞનો ઘોડો, ચાલો પકડીએ, ચાલો એને પકડીએ. આવું કોણ બોલે છે? અરે આ તો યજ્ઞનો ઘોડો, ચાલો એને પકડીએ. તો આવું એ લવ બોલે છે. જ્યારે યજ્ઞનો ઘોડો આશ્રમમાં આવ્યો ત્યારે આવું લવ બોલે છે. તો આપણે અહીંયા લવ લખ્યું. બે, જે ઘોડાને પકડે, સોરી, જે ઘોડાને બાંધે એણે લડાઈ કરવી પડે. તો બાળકો આવું પહેલો ઋષિકુમાર બોલે છે કે આ આપણા ઋષિ આપણા ગુરુ તો કહેતા હતા કે જે આ ઘોડાને બાંધે તેણે લડાઈ કરવી પડે, એવું પહેલો ઋષિકુમાર બોલે છે. ત્રણ, આ રાજા રામની હિંમત તો જુઓ, આવું કોણ કહે છે બાળકો? તો લવ કહે છે. જ્યારે આશ્રમમાં ઘોડો આવે છે ત્યારે એમ કે રાજા રામ આપણને આ ઘોડો મોકલી અને લડાઈ કરવા માટે આવકારે છે. એટલે એવું એમ કે રાજા રામ ઈચ્છે છે, આવું લવ બોલે છે. આને આશ્રમની ગૌશાળામાં બાંધી આવું. તો બાળકો આવું બીજો ઋષિકુમાર કહે છે કે આ ઘોડાને હું આશ્રમની ગૌશાળામાં બાંધી આવું. પાંચ, ઊભા રહો છોકરાઓ, ઘોડાને છોડી દો. કોણ કહે છે? સૈનિક. એક સૈનિક ત્યાં આવે છે અને પછી એવું કહે છે, ઊભા રહો છોકરાઓ, ઘોડાને છોડી દો. છ, હા હા અમે તૈયાર છીએ. એવું જ્યારે સૈનિકો આવે છે અને યુદ્ધ કરવાનું કહે છે, લડાઈ કરવાનું, ત્યારે કુશ આવું બોલે છે, હા હા અમે તૈયાર છીએ. સાત, અજબ છોકરાઓ લાગે છે, આવું કોણ કહે છે બાળકો? તો આવું ચંદ્રકેતુ કહે છે. આ છોકરાઓની હિંમત જોઈને એને આશ્ચર્ય થાય છે. એટલે અહીંયા ઉદ્ગાર ચિહ્ન કરેલું છે કે આટલા નાના છોકરાઓ બધાને હરાવી દીધા. તો બાળકો આ રીતે તમારે આ વાક્યનો અભ્યાસ કરવાનું છે. તો બાળકો પેજ નંબર 26 પર જુઓ. અહીંયા તમને આ ચિત્રો આપ્યા છે, તેમાં તમે હિંચકા તરીકે કોનો ઉપયોગ કરી શકો, કયા ચિત્રનો, તે તમારે અહીંયા ખરાની નિશાની કરવાની છે. જો હિંચકાની મોજ, બાળકો હિંચકો ખાવો તો બધાને ખૂબ ગમે, તમને ગમે છે ને હિંચકો ખાવો? હા, હિંચકા ખાવા તો દરેકને ગમે. તો અહીંયા હિંચકાની મોજ આપણને આપે છે. આમાંથી કઈ કઈ વસ્તુઓનો હિંચકા તરીકે ઉપયોગ કરી શકો, નિશાની કરો, અહીંયા નિશાની કરવાની છે ખરાની, તેનો ઉપયોગ કેવી રીતે કરશો તે કહો. તો બાળકો આ છે ટાયર. આવું ટાયર તમે જોયું હશે, ખટારાનું ટાયર આવું હોય છે ને, વાહનનું આ ટાયર છે. તો આને આપણે અહીંયા બેસવાનું, દોરડું બાંધી અને આ હિંચકો બનાવીએ એટલે અહીંયા બેસીને આપણે હિંચકો ખાઈ શકીએ. જાડે આપણે દોરડું બાંધીએ અને ગામડામાં તમને આવી રીતે હિંચકા જોવા મળે. અને આ છે સરકારી પ્રાથમિક શાળા છે બાળકો, તો આ એનો દરવાજો છે. તો અહીંયા આપણે હિંચકા તરીકે ઉપયોગ કરી શકીએ નહીં. અહીંયા આ રીતે હિંચકા તરીકે ઉપયોગ કરીએ તો આપણે પડી જઈએ. તો અહીંયા હિંચકા તરીકે ઉપયોગ કરી શકાય નહીં. અને આ તો બેટ છે બાળકો, બેટનો પણ હિંચકા તરીકે ઉપયોગ આપણે ન કરી શકીએ. આનાથી તો આપણે બોલ બેટ તમે રમો છો ને મેચ, તે બેટ છે. અને આ છે ખુરશી, તો ખુરશી એ બેસવા તરીકે ઉપયોગ થાય છે, તેનો હિંચકા તરીકે ઉપયોગ થાય નહીં. અને આ છે નિસરણી, તો નિસરણી એ આપણે
ऊंची જગ્યાએ કોઈ પણ વસ્તુ પડી હોય તો તે લેવા માટે કે ચડવા માટે તેનો ઉપયોગ કરીએ છીએ। અને આ છે ટેબલ, તો ટેબલનો ઉપયોગ આપણે લખવા માટે કરીએ છીએ। અને આ છે નાના બાળકનું આવું ગોળિયું તમે જોયું છે ને બાળકો, તો આનો આપણે હિંચકા તરીકે ઉપયોગ કરીશું। એટલે અહીંયા મેં ખરું કર્યું, અહીંયા તમે કપડાનું ગોળિયું બાંધી અને હિંચકા તરીકે ઉપયોગ કરી શકો। અને આ છે ઝાડની ડાળી, તો ઝાડની ડાળી એ આપણે હિંચકા તરીકે ઉપયોગ કરી શકીએ। આપણને ઝાડ પર ચડતા આવડતું હોય તો આપણે ડાળી પકડીને પણ હિંચકો ખાઈ શકીએ, પણ બાળકો એમાં ધ્યાન રાખવાનું કે પડી જવાય નહીં। અને આ ઝાડ ઉપર આપણે એકલું દોરડું બાંધીને પણ હિંચકો બનાવી શકીએ, તો આનો ઉપયોગ આપણે હિંચકા તરીકે કરી શકીએ। અને આ છે સ્કૂટર, તો બાળકો આનો આપણે હિંચકા તરીકે ઉપયોગ કરીશું નહીં, કારણ કે આ તો આપણે ક્યાંક જવું હોય તો આનો ઉપયોગ ચલાવીને લઈ જઈ અને કરી શકીએ છીએ। તો આ રીતે તમારે અહીંયા ખરાની નિશાની કરવાની છે। અને અહીંયા આ ચિત્ર જે આપ્યું છે, બે બાળકો કિચુડા પર બેઠા છે અને અહીંયા બાજુમાં કૂતરાનું ચિત્ર છે, તો તમારે સુંદર મજાના રંગ આમાં પૂરવાના છે।